સુરતના સચિન પાલી ગામમાં તસ્કરોએ બે જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. ગૌરી અને વૈષ્ણવી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની. ગૌરી જ્વેલર્સનું શટર તોડીને તસ્કરો દુકાનમાંથી 500 ગ્રામ ચાંદી તેમજ 2000 રોકડ રકમ અને વૈષ્ણવી જ્વેલર્સમાંથી 3000 રોકડા તેમજ 6 ઝાંઝર ચોરાયા હોવાનું બહાર આવ્યું છે. ચોરી કરી આ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ગૌરી જ્વેલર્સના માલિકે જણાવ્યું હતું કે સવારે તેઓ શોપ પર આવ્યા ત્યારે શટરને ધારદાર હથિયારથી વચ્ચેથી ઊંચું કરેલું જોવા મળ્યું હતું અને ચોરીની આશંકા જતા શોપમાં જોયું તો દાગીનાને રોકડ નહોતા. વૈષ્ણવી જ્વેલર્સ અને ગૌરી જ્વેલર્સ કરીને બે દુકાનો છે. બે દુકાનોના શટર ઊંચા કરીને ચોરોએ કંઈ ચોરી કરી છે એવી હકીકત જાણવા મળી છે. એમાં ચાંદીના પાયલને એ બધી વસ્તુઓ, ચાંદીની વસ્તુઓ થોડી ગયેલી છે અને સીસીટીવીના ફૂટેજ બી મળેલા છે. પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે અને લગભગ 16,000ની ચોરી, ઘરફોડ ચોરી દાખલ કરી છે.